नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में छो ने? तो आज आप ऑनलाइन में टेबल टीचिंग करिए, क्लासरूम टीचिंग करता टेबल टीचिंग आज मैं प्रिफर करेलू है। आप इलेवन साइंस में रसायण विज्ञान की केटलीक पायानी संकल्पनानी चर्चा करता था, ये चर्चा ने आग वधारीए। तो स्वाध्याय चर्चा करता था, स्वाध्याय में 13 प्रश्नों सुधी आप चर्चा करेली है। 14मो प्रश्न, दड़नो एसआई एकम शू है, तेने केवी रीते व्याख्यायित करवामां आवे छे। बहु सहेलो प्रश्न है, दड़नो एसआई एकम शू है, तेने केवी रीते व्याख्यायित करवामां आवे छे। तो दड़नो एसआई एकम किलोग्राम छे, दड़नो एसआई एकम किलोग्राम छे, दड़नो एसआई एकम किलोग्राम छे, तेने एक किलोग्रामना आंतरराष्ट्रीय प्रोटोटाइप परथी व्याख्यायित करवामां आवे छे। तेने किलोग्रामना आंतरराष्ट्रीय किलोग्रामना आंतरराष्ट्रीय प्रोटोटाइप परथी व्याख्यायित करवामां आवे छे। किलोग्रामना आंतरराष्ट्रीय प्रोटोटाइप परथी किलोग्रामना आंतरराष्ट्रीय प्रोटोटाइप परथी व्याख्यायित करवामां आवे छे। टेक्स्टबुक में टेबल में लखेलू छे, कदाच खबर न पड़े तो त्यांथी तमे जवाब आपी शको। नेक्स्ट ना पछीनो प्रश्न छे, खूब सहेलो, नीचेना पूर्वकोने तेना गुणक साथे सरखावो। माइक्रो एटले तमने ख्याल छे 10^-6, माइक्रो एटले 10^-6, डेका 10^1, डेका एटले 10, मेगा 10^6, मेगा 10^6, गीगा 10^9, गीगा 10^9, फेमटो 10^-15, फेमटो 10^-15। फरीथी माइक्रो 10^-6, डेका 10^1, मेगा 10^6, गीगा 10^9 અને ફેમટો 10^-15। આ રીતે એ જે પૂર્વક છે એને ગુણક સાથે જોડી શકાય અને જે તમને આવડે છે। હવે આ બધું આપણને ખ્યાલ છે, કદાચ ભૂલાઈ ગયું હોય તો આ વસ્તુને તમે વારંવાર રિપીટ કરીને યાદ રાખી શકો। અને રિપીટેશન એક કહી શકાય બ્રહ્માસ્ત્ર છે, કાયમ રિપીટેશન। જ્યારે પણ સમય મળે, જૂના ચેપ્ટર ચાલી ગયા હોય, એના પર થોડી થોડી નજર નાખતી રહેવાની છે, એટલે આપણે એ ભૂલી ન જઈએ। અર્થસૂચકાંક અંગે તમે શું સમજો છો? નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થસૂચક આંક અંગે તમે શું સમજો છો? ઘણી વખત પ્રાયોગિક કે સૈદ્ધાંતિક મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક આંક દ્વારા દર્શાવવામાં આવે છે। ઘણી વખત પ્રાયોગિક કે સૈદ્ધાંતિક મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને ઘણી વખત પ્રાયોગિક કે સૈદ્ધાંતિક મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક આંક દ્વારા દર્શાવવામાં આવે છે। ઘણી વખત પ્રાયોગિક કે સૈદ્ધાંતિક મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચકાંક દ્વારા દર્શાવવામાં આવે છે। અર્થસૂચકાંક એ અર્થપૂર્ણ આંક છે, જે અર્થપૂર્ણ આંક છે। નેક્સ્ટ, અનિશ્ચિતતાને નિર્દેશ કરવી હોય તો અર્થસૂચકાંક મહત્વતા દર્શાવે છે। તમે આ રીતે થોડું લખી શકો। નેક્સ્ટ, અર્થસૂચકમાં બીજું ઘણું આપણે વ્યક્ત કરી શકીએ, પણ સામાન્ય રીતે આપણે જે છે એ અહીંયા સુધી એમાં રાખીએ છીએ। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ખૂબ સારો દાખલો છે અને જે આપણે
સમજવાનો પ્રયત્ન કરીએ. એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મનું અણુસૂત્ર તમને આપેલું છે CHCl3 વડે દૂષિત થયેલ છે. ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સરજન્ય છે. ક્લોરોફોર્મ કાર્સિનોજેનિક કહેવાય, કેન્સર પ્રેરક કહેવાય. પ્રદૂષણનું સ્તર 15 PPM દળથી હતું. કેટલું હતું? દળથી 15 PPM. પ્રદૂષણનું જે સ્તર છે એ 15 PPM દળથી હતું. તો હવે આપણે શેની ગણતરી કરવાની છે? તમારે બે કેલ્ક્યુલેશન કરવાની છે. એને દળ ટકામાં મેળવવાનું છે, બરાબર, દળ ટકામાં મેળવવાનું છે, અને બીજું પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, બે ગણતરી કરવાની છે. યાદ રાખો, પહેલી ગણતરી તમારે કરવાની છે પર્સેન્ટેજ વેટ બાય વેટ. પર્સેન્ટેજ વેટ બાય વેટ, પર્સેન્ટેજ વેટ બાય વેટની તમને ફોર્મ્યુલા ખ્યાલ છે. શું કયો છો? દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. આ રીતે વ્યક્ત કરાય. પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. હવે આપણે 15 PPM છે, સમજો મિત્રો, 15 PPMનો અર્થ શું થશે? તો 15 PPM હોય, PPMનો અર્થ થશે મિલીગ્રામ પર કિલોગ્રામ. હું હું લખું છું, પીપીએમનો અર્થ થશે, પીપીએમનો અર્થ થશે મિલીગ્રામ પર કિલોગ્રામ. દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં, દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં આવશે, બરાબર છે. આ દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં આવશે, અને આ જે છે એ સામાન્ય રીતે દ્રાવણનું દળ કિલોગ્રામમાં આવશે, બરાબર, બરાબર. ફરીથી, દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં અને દ્રાવણનું દળ કિલોગ્રામમાં. હું તમને એમ કહું છું, જો સમજો કે 15 PPMનો અર્થ શું થાય. 1 કિલોગ્રામ દ્રાવણ લીધું હોય ને, તેમાં 15 મિલીગ્રામ દ્રાવ્ય છે. 1 કિલોગ્રામ દ્રાવણમાં, 1 કિલોગ્રામ દ્રાવણમાં 15 મિલીગ્રામ દ્રાવ્ય છે. 1 કિલોગ્રામ દ્રાવણમાં 15 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ છે, બરાબર. તો હવે 1 કિલોગ્રામ દ્રાવણમાં 15 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. 1 કિલોગ્રામ દ્રાવણમાં 15 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. તો 15 PPM તમને આપેલું છે, તો દ્રાવ્યનું દળ તો મળી ગયું કે નહીં? દ્રાવ્યનું દળ કેટલું મળ્યું? 15 મિલીગ્રામ. દ્રાવણનું દળ કેટલું મળ્યું? 1 કિલોગ્રામ. 15 PPM જો આમાં લખી શકાય. શું લખી શકાય? ધેરફોર 15 PPMનો અર્થ થાય છે દ્રાવ્યનું દળ કેટલું? દ્રાવ્યનું દળ 15 મિલીગ્રામ. 15 મિલીગ્રામ, 15 મિલીગ્રામ છે દ્રાવ્ય, બરાબર. 15 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. 15 મિલીગ્રામને આમ પણ કહી શકાય 15 × 10⁻³ ગ્રામ. આટલા ગ્રામ દ્રાવ્ય છે, અને દ્રાવણ કેટલું છે? 1 કિલોગ્રામ. દ્રાવણ કેટલું છે? દ્રાવણનું દળ 1 કિલોગ્રામ.
एक किलोग्राम, एक किलोग्राम एटले 1000 ग्राम थशे। तो बे वस्तु छे आपणी पासे, द्रव्यनुं दळ पण छे अने द्रावणનું દળ પણ છે। તો આપણે હવે એનો ઉપયોગ આ દાખલામાં કિંમત મૂકીને મેળવી શકશું। સિમ્પલ, દળથી ટકા બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં। તો દ્રાવ્યનું દળ કેટલું છે? 15 × 10⁻³ ગ્રામ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ, દ્રાવણનું દળ કેટલું? 1000 બરાબર। તો આમ થશે એકદમ સરળ, દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ કેટલું મૂકું છું? 15 × 10⁻³ ટકાવારી છે એટલે કેટલા વડે ગુણશું? 100 વડે ગુણશું। અને છેદમાં દ્રાવણનું દળ, દ્રાવણનું દળ એટલે કેટલું થશે? 1000। અને આપણે 100 સાથે કેન્સલ કરશું, 10^1 છે એ અંશમાં જશે, 10^-1 બરાબર, 10^-1 એટલે આમ થશે 15 × 10⁴% weight by weight આ રીતે જવાબ આપી શકાય બરાબર। અથવા વૈજ્ઞાનિક અંકપત્તિમાં કેવું હોય, વૈજ્ઞાનિક અંકપત્તિમાં તો જવાબ તમને આપતા આવડે છે, આમ થશે 1.5 પોઈન્ટને એક અંકમાં ડાબી બાજુ ખસેડો છે બરાબર, ડાબી બાજુ પોઝિટિવ એટલે 10^-3 percentage weight by weight આપણો પહેલો આન્સર આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, બીજો આન્સર તમારે મેળવવાનો છે, જો જેને શું આપેલું છે, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી શોધો। પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી શોધો, તો ક્લોરોફોર્મની મોલાલિટી મેળવવી હોય, ક્લોરોફોર્મની મોલાલિટી, તો મોલાલિટીનું સૂત્ર છે, આવડે છે ને? સૌ પ્રથમ વિડીયોને પોઝ કરી અને મોલાલિટીનું સૂત્ર મૂકી દો। હું અહીંયા લખું છું મોલાલિટી, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ, મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ, મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 કે હોય તો 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન, દ્રાવક અને આ જે છે ને ગ્રામમાં મૂકશો તો ચાલશે, કારણ કે મેં ઓલરેડી અહીંયા 1000 વડે ગુણી નાખ્યા છે, જો 1000 વડે ન ગુણો તો અહીંયા દ્રાવકનું દળ કિલોગ્રામમાં બરાબર। હવે મોલાલિટી મેળવવાની છે, દ્રાવ્યનું દળ તો આપણી પાસે છે, કેટલું છે દ્રાવ્યનું દળ? આર્યો 15 × 10⁻³ ગ્રામ આટલો પદાર્થ ઉગાડો છો બરાબર। ઓલરેડી ડેટા આપણી પાસે પડ્યો છે, જો એ ડેટાનો આપણે ઉપયોગ કરીએ, છે ડેટા પડ્યો છે કે નહીં? શું ડેટા પડેલો છે? તો સિમ્પલ, દ્રાવ્યનું દળ કેટલું છે? 15 મિલીગ્રામ દ્રાવ્યનું દળ કેટલું છે? 15 મિલીગ્રામ દ્રાવણનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ આ દ્રાવણ છે, પણ એમાંથી આપણે તો જોઈએ છે દ્રાવક બરાબર। હવે દ્રાવકનું દળ જોતું હોય, દ્રાવકનું દળ તો એકદમ સરળ, દ્રાવકનું દળ જોતું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો સિમ્પલ મેળવી શકાય, દ્રાવકનું દળ મેળવવું હોય તો આવડશે મેળવતા, દ્રાવકનું દળ બરાબર દ્રાવણ માઇનસ દ્રાવ્ય મેળવો જોઈએ, દ્રાવક આમ થશે, અહીંયા સાઈડમાં સાદરૂપ આપું છું, દ્રાવકનું દળ બરાબર જે દ્રાવણનું દળ હોય
એમાંથી દ્રાવ્યનું દળ બાદ કરવાનું હોય. હવે દ્રાવણનું દળ તો કેટલું છે, 1000 ગ્રામ છે. એમાંથી દ્રાવ્યનું દળ બાદ કરવાનું છે. દ્રાવ્યનું દળ એટલે જો તમે એક્ઝેક્ટ લખશો તો આ રીતે થશે, 0.015 ગ્રામ આ રીતે થશે. ફરીથી દ્રાવકનું દળ બરાબર દ્રાવણ માઇનસ દ્રાવ્ય. દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરો એટલે દ્રાવકનું દળ આવશે. એટલે દ્રાવણનું દળ તો 1000 ગ્રામ આવેલું હતું, એટલે 1000 ગ્રામ. 1000માંથી કેટલા બાદ કરેલા છે, 0.015. 1000માંથી 0.015 બાદ કરો એટલે 999.985 થાય. પણ જેને આપણે નિયર અબાઉટ 1000 ગ્રામ જ લઈ લઈએ છીએ, 1000 ગ્રામ, કારણ કે અવગણતા. બરાબર, આને અવગણતા, એ કાંઈ લેવાની જરૂર નથી, અવગણતા. ફરીથી દ્રાવણ કેટલો છે, 1000 છે. એમાંથી દ્રાવ્ય છે ને માત્ર 0.015 ગ્રામ છે, 0.015. હવે 1000 ગ્રામમાંથી 0.015ને બાદ કરો કે ન કરો એમાં કંઈ ફેર ન પડે. એટલે જે દ્રાવણનું દળ ને એ જ દ્રાવકનું દળ આવી જશે, નિયર અબાઉટ 1000 ગ્રામ આવી જશે. હવે આ 1000 ગ્રામ જે ડેટા આવ્યો એ ડેટા આપણે અહીંયા એપ્લાય કરવાનો છે. અહીંયા આપણે એપ્લાય કરવાનો છે, શું થશે, દ્રાવ્યનું દળ તો ફરી પાછું દ્રાવ્યનું દળ 15 × 10⁻³ × 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. જો ક્લોરોફોર્મ છે, CHCl3ની વાત થાય છે મિત્રો, ક્લોરોફોર્મમાં કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 અને ક્લોરિનનો 35.5, એવા 3 ક્લોરિન છે. 35.5 × 3 એટલે 107.5 થાય 3 ક્લોરિનનો, 1 હાઇડ્રોજનનો બરાબર 108.5, અને બીજા એમાં 12 ઉમેરવાના, બરાબર, બીજા એવા 12 ઉમેરવાના. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે, 12, ખબર પડી જશે. તો આણ્વીય દળ CHCl3નો આવી જશે 35.5 × 3 એટલે 106.5 વત્તા 1 હાઇડ્રોજનનો એટલે 107.5 થશે ટોટલ. CHCl3 કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1 અને ક્લોરિનનો 35.5, અને આ બધાના પરમાણ્વીય દળનો સરવાળો કરશો ને, પરમાણ્વીય દળનો સરવાળો, તો એ સરવાળો આવશે 118.5. દ્રાવકનું દળ, દ્રાવક નિયર અબાઉટ આપણે હમણાં જ કીધો, જો બતાવું બાજુમાં કે 1000 ગ્રામ લઈ લેવાનું, કારણ કે દ્રાવ્યને આપણે અવગણી નાખ્યો, દ્રાવ્ય બહુ ઓછો છે. એટલે જે દ્રાવણને એટલું જ નિયર અબાઉટ દ્રાવક, તો 1000 મૂકી દઉં છું, બરાબર. તો 1000 મૂકશો તો 1000 કેન્સલ થશે. 15 × 10⁻³ ને તમારે 118.5 વડે ભાગવાના છે. જો આટલા વડે ભાગશો તો એ જવાબ નિયર અબાઉટ રેન્ડમલી હું લખું છું, 1.27 × 10⁻⁴ આટલા મોલ, આટલા મોલલ જવાબ આવે છે, આટલા મોલલ જવાબ આવે છે. 1.27 × 10⁻⁴ મોલ. અને આ જે છે દાખલો થોડો ઉપયોગીતા ધરાવે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો દાખલો તો ન કહી શકાય પણ પ્રશ્ન 18મો, નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. ના, તમને આવડે છે વૈજ્ઞાનિક સંકેત એટલે પોઈન્ટ પછી, પોઈન્ટ પહેલાં એક જ આંક હોવો જોઈએ, 1 થી 9 વચ્ચેનો, શૂન્યને, બરાબર. જો 0.0048 અને વૈજ્ઞાનિક અંકપત્તિમાં લખવું હોય તો 4.8 × 10⁻³, 4.8 × 10⁻³.
પછી 234000 છે, પોઈન્ટ અહીંયા બેઠો છે, ખાસ યાદ રાખજો પોઈન્ટ અહીંયા બેઠો છે। હવે એ પોઈન્ટને તમારે વ્યવસ્થિત શિફ્ટિંગ કરવું હોય આ પોઈન્ટને, તો તમે 3 અને 2 5 આંક પોઈન્ટને ડાબી બાજુ લઈ જાઓ છો। ડાબી બાજુ એટલે પોઝિટિવ, જે આપણે કહીએ છીએ ડાબી બાજુ એટલે પોઝિટિવ, એટલે 2.34 ગુણ્યા 10^5, 2.34 ગુણ્યા 10^5, 8008 પોઈન્ટ અહીંયા બેઠો છે। ડાબી બાજુ 3 આંક ખસેડવાનો થશે તમારે, એટલે 8.008 ગુણ્યા 10^3, 8.008 ગુણ્યા 10^3, 500.0, પોઈન્ટને 2 આંક ડાબી બાજુ ખસેડવાનો છે, 5.000 × 10^2, 6.0012, ઓલરેડી વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં છે પણ છતાં 10^10 લખવું પડે, એટલે આનો જવાબ હું બાજુમાં જ ત્યાં આપું છું, આપણે આમ લખું તો વધુ યોગ્ય રહેશે। 6.0012 × 10^2, આપણે પોઈન્ટને એકેય બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ ખસેડેલો નથી, યાદ કરો થિયરી, ડાબી બાજુ ખસેડો તો 10^10, જમણી બાજુ ખસેડો તો 10^√, પણ અહીંયા 10^1 નહીં 0, અને કોઈ પણની 0 10^0 હોય એટલે તમને ખ્યાલ છે એનું મૂલ્ય 1 આવે, એટલે આપણે આને કંઈ ગુણાકાર કરેલો નથી। ઘણા એમ કહેશે 10^0 એટલે 0 થઈ જાય, નહીં, 10^0 એટલે એનું મૂલ્ય થશે 1, એટલે આપણે પોઈન્ટમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી। નેક્સ્ટ, એના પછી મિત્રો નીચેનાને અર્થસૂચક આંક કેટલા છે એ કહેવાના છે, 19મો પ્રશ્ન, બહુ સહેલો પ્રશ્ન છે અને હવે તમને આવડે છે, બરાબર। શું છે, નીચેનામાં અર્થસૂચક આંક કેટલા છે, 0.0025, આના અર્થસૂચક આંક કેટલા છે લખી નાખો। પહેલાં બધામાં તમે વિડીયોને સ્ટોપ કરી અને જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરો અને પછી વિડીયોને પ્લે કરજો, એટલે જ્યાં ભૂલ થાય છે એ આપણે સુધારવાની છે, બરાબર। તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા છે 2, આમાં અર્થસૂચક અંકની સંખ્યા છે 3, 2 અંકની વચ્ચે આવતો શૂન્ય અર્થસૂચક અંક છે, બરાબર, 2 અંકની વચ્ચે આવતા શૂન્ય અર્થસૂચક અંક છે, 4 અર્થસૂચક અંક, શૂન્ય સિવાયના અંક તો અર્થસૂચક ગણી જ લેવાના, ટોટલ 4 અર્થસૂચક અંક થયા। આમાં અર્થસૂચક અંક છે 6, 3 અને 3 6, પોઈન્ટ પછી જમણી બાજુ શૂન્યો આવેલા હોય, બરાબર, તો એ અર્થસૂચક અંક ગણાય છે, 3 અને 3 6 અર્થસૂચક અંક છે। આમાં અર્થસૂચક અંક છે 4, આના અર્થસૂચક અંક છે 5। ફરીથી અર્થસૂચક અંક બધાનું હું રિપીટ કરું છું, 2 3 4 6 4 5, 2 3 4 6 4 5। તો આ પ્રમાણે અર્થસૂચક અંકના જવાબ આપી શકાય અને જે તમને આવડે છે, ખૂબ સહેલો પ્રશ્ન છે। નેક્સ્ટ, એના પછીનો નેક્સ્ટ પેજ પર જઈએ। નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે 20મો પ્રશ્ન, નીચેનાને 3 અર્થસૂચક અંક સુધી આપણે દર્શાવવાનું છે। એમાં પહેલો જે તમને અંક આપેલો છે 34.216 આપેલો છે, કેટલું આપેલું છે મૂલ્ય, 34.216, તો 34.216 આપેલું છે, એમાં ટોટલ અર્થસૂચક અંક છે 5, પણ આપણે 3 અર્થસૂચક અંકમાં દર્શાવવું હોય તો પોઈન્ટ પછી હજી 1 અંક લેવો પડે, તો આપણે આનો જવાબ આપશું 34.2, કેટલો જવાબ થશે 34.2, એટલે પહેલા પ્રશ્નનો જવાબ જે છે એ 34.2 થશે, 3 અર્થસૂચક અંકમાં જવાબ આપવાનો છે, એટલે બરાબર 3 અર્થસૂચક અંકમાં જવાબ આપવાનો છે એટલા માટે। નેક્સ્ટ, એના પછી આપેલું છે 10.41007, પોઈન્ટ પછીના ટોટલ 3 અર્થસૂચક અંકમાં જવાબ આપવો હોય તો એનો જવાબ તમે સૌ પ્રથમ લખી નાખો, પોઈન્ટ પછી 1 અંક જોશે 10.4, આના અર્થસૂચક અંક થશે 3, બરાબર। નેક્સ્ટ, એના પછીનો ત્રીજો જવાબ 0.04597,
પોઈન્ટ પછી જે છે આ રીતે થશે, ઝીરો અર્ધસૂચકાંક નથી, આ ઝીરો પણ અર્ધસૂચકાંક નથી, 4, 5, 9, 7. હવે જો આ ત્રણ અર્ધસૂચકાંક છે પણ આપણે 9 લેશું તો 4, 5, 9, 4, 5, 9 બરાબર છે. પણ આ અંક 5 કરતાં મોટો છે એટલે આગળના અંકમાં 1નો ઉમેરો કરવાનો, 9ની જગ્યાએ 0 થઈ જશે અને 5ની જગ્યાએ 6 થઈ જશે, એટલે ખરેખર આમ થશે 0.0460. આ ત્રણ અર્થસૂચક અંકમાં જવાબ આપ્યો છે. 4, 5, 9ને 4, 6, 0માં વ્યક્ત કરેલું છે. અને નેક્સ્ટ એના પછી ત્રણ અર્થસૂચક અંકમાં જવાબ આપવાનો છે, જે તમને ખ્યાલ છે 2808ને વ્યક્ત કરવું હોય 28 આને આપણે ઉગણી નાખીએ તો વળી પાછો આ અર્થસૂચક અંક રહેશે નહીં, એટલે 2808 છે એને તમે જો આ રીતે વ્યક્ત કરી દો 2810માં નજીકની પૂર્ણાંક સંખ્યામાં, તો આ શૂન્ય અર્થસૂચક અંક નથી. આ એ સિવાયના બાકીના ત્રણ અંક અર્થસૂચક અંક છે, તો આ રીતે વ્યક્ત કરી શકાય. નેક્સ્ટના પછી જ્યારે ડાય નાઇટ્રોજન અને ડાય ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જુદા જુદા સંયોજનો બને છે, આની માહિતી નીચે પ્રમાણે છે. એટલે ડાય નાઇટ્રોજનનું દળ આપેલું છે બરાબર, 14 ગ્રામ નાઇટ્રોજન, 16 ગ્રામ ઓક્સિજન, 14 ગ્રામ નાઇટ્રોજન, 32 ગ્રામ ઓક્સિજન, 28 ગ્રામ નાઇટ્રોજન, 32 ગ્રામ ઓક્સિજન, 28 ગ્રામ નાઇટ્રોજન, 80 ગ્રામ ઓક્સિજન. હવે ધારો કે આપણે, તમને ખ્યાલ હોય તો કહેતા હતા કે જ્યારે બે જુદા જુદા તત્વો સંયોજિત થઈ એકથી વધુ પ્રમાણમાં સંયોજનો બનાવે ત્યારે ગુણક પ્રમાણનો નિયમ, આ બે તત્વો સંયોજિત થાય છે નાઇટ્રોજન ને ઓક્સિજન અને એક કરતાં વધુ સંયોજનો બને છે. ધારો કે હું એમ કહું કે નાઇટ્રોજનનું દળ અહીંયા આપણે 28 ગ્રામ લઈએ, બધી જગ્યાએ નાઇટ્રોજનનું દળ 28 ગ્રામ હું કરી નાખું, અહીંયા પણ નાઇટ્રોજનનું દળ 28 ગ્રામ કરી નાખું, અહીંયા પણ નાઇટ્રોજનનું દળ 28 ગ્રામ કરી નાખું, 14 ગ્રામ નાઇટ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાતો હતો. જો તમને ડેટા આપેલો છે ને, 14 ગ્રામ નાઇટ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાય છે, પણ 14ની જગ્યાએ બધી જગ્યાએ નાઇટ્રોજન એક સરખો લઈ લીધો, 28 ગ્રામમાં લઈ લીધો. હવે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે ઓક્સિજન કેટલો કેટલો જોડાય છે ને આપણને ખબર પડી જાય. 14 ગ્રામ સાથે કેટલા ગ્રામ છે? 16 ગ્રામ છે. 14 સાથે 16, તો 28 સાથે કેટલા ગ્રામ જોડાશે? બમણો 56 ગ્રામ ઓક્સિજન જોડાશે બરાબર, સોરી 32 ગ્રામ ઓક્સિજન જોડાશે, 32 ગ્રામ ઓક્સિજન જોડાશે. કઈ રીતે ખબર પડી? 14ના બમણા 28 લીધા તો 16ના બમણા 32, 14 સાથે 32 ગ્રામ જોડાતો હતો, 14 ગ્રામ નાઇટ્રોજન સાથે 32 ગ્રામ ઓક્સિજન જોડાતો હતો, તો 28 ગ્રામ નાઇટ્રોજન બમણો લઈ લીધો તમે, તો ઓક્સિજન એ સામે બમણો, 32ના બમણા 64, 28ના 28 જ લીધા છે તો 32ના 32 બરાબર. નેક્સ્ટ સિમ્પલ કહી શકાય 28ના 28 તો 80ના 80. તો જોવો જોઈએ નાઇટ્રોજનના નિશ્ચિત દળ સાથે જે ઓક્સિજન સંયોજિત થાય છે એના દળનું પ્રમાણ વિવિધ આવે છે, મીન્સ આ બધા સંયોજનો એક સરખા નથી, જુદા જુદા છે, આપણને આના પરથી ખ્યાલ પડે. તો જ્યારે બે તત્વો સંયોજિત થઈ એક કરતાં વધુ સંયોજનો બનાવતા હોય ને તો ત્યાં ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે છે. અને નેક્સ્ટ તમને માહિતી આપેલી છે ઉપરની પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણના કયો નિયમ પડાયો છે? ગુણક પ્રમાણનો નિયમ પડાયો છે અને એનો નિયમ આપવાનો છે, જ્યારે બે તત્વો સંયોજિત થઈ એક કરતાં વધુ સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ સાથે સંયોજિત થતાં બીજા તત્વના દળને સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય છે, જે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. અને નેક્સ્ટ એના પછીના રૂપાંતરણમાં ખાલી જગ્યા પૂરવાની છે. 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર? બરાબર, 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર? તો તમારે શું કરવાનું છે? સિમ્પલ, એકદમ સરળ છે. હું આમાં તમને એક હિન્ટ આપું છું. સૌ પ્રથમ તમારે કિલોમીટર અને મિલીમીટર આમ આપેલું છે. જો તમને જે ડેટા આપેલો છે
એક કિલોમીટર અને મિલીમીટર, આમ તમને આપેલું છે વન કિલોમીટર ઇક્વલ ટુ હાઉ મેની મિલીમીટર. તો તમારે શું કરવાનું છે, એક કિલોમીટર આ મિલીમીટરવાળા ભાગને અહીંયા લઈ આવવાનો છે, છેદમાં મિલીમીટર, બરાબર. હવે કિલો એટલે 10^3 મીટર, કિલો એટલે એક કિલોમીટર છેદમાં લેવા મિલીમીટર. હવે કિલો છે એની જગ્યાએ મેં મૂક્યું 10^3, અને નેક્સ્ટ છેદમાં જે મિલી છે ને, મિલી આપેલો આમ, મિલી એટલે 10^-3, મિલી એટલે 10^-3 મીટર. આ મીટર મીટર તો જશે, 10^-3 અંશમાં જશે એટલે +3 થશે. ઓલરેડી 3 હતી અને 3 એટલે 10 કેટલી ઘાત થઈ, 6. તો આપણો આન્સર આવશે 10^6 મિલીમીટર, 10^6 મિલીમીટર. આ પ્રકારે છે, તો એકદમ સરળ. નેક્સ્ટ એના પછી તમારે મિલીમીટર અને પાઇકોમીટર અથવા કિલોમીટર અને પાઇકોમીટરનું વ્યક્ત કરવાનું છે. સેમ વે આ જ રીતે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની પાઇકોમીટર. તો આમ થશે 1 કિલોમીટર ડિવાઈડેડ બાય પાઇકોમીટર. 1 એમ નેમ રાખીએ, કિલો એટલે 10^3 અને મીટર, અને પાઇકો એટલે તમને ખ્યાલ છે, પાઇકો એટલે 10^-12 મીટર. મીટર મીટર તો જશે, 10^-12 ને અંશમાં લઈ લઈએ, +12 થાય. ઓલરેડી 3 તો હતી જ, એટલે 10^3 અને બીજી 12 એટલે 10^15, 10^15. તો આપણો આન્સર આવશે અહીંયા 10^15. અથવા જો તમારે આ બેના સંબંધ પરથી કેવું હોય, મિલીમીટર અને પાઇકોમીટર પરથી, બરાબર, તો પણ જવાબ આપી શકાય. મિલીમીટર અને પાઇકોમીટર પરથી પણ જવાબ આપી શકાય, એટલે જુદા જુદા એંગલથી જવાબ જે માગેલા છે વ્યક્ત કરી શકાય. આ બધી ખાલી જગ્યા, ત્રણેય ખાલી જગ્યા તમારે પૂરવાની છે, અને છતાં ક્યાંય ડાઉટ લાગતો હોય તો સેમ મેં જે મેથડનો ઉપયોગ કરેલો છે એ મેથડ દ્વારા તમારે આનું સાદરૂપ આપવાનું છે, બરાબર છે, બી જે આન્સર છે એનો. અને નેક્સ્ટ આગળના જે સ્વાધ્યાય છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.